નમસ્કાર મિત્રો જી કેવી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણનો મહત્ત્વનો ટૉપિક એટલે ઉપરાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ઉપરાષ્ટ્રપતિના હોદ્દા એની લાયકાત અને એના કાર્યો વિશે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો એ આજના વિડીયોમાં આપણે જોઈએ ઉપરાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ ત્રેસઠ મુજબ હોય છે કેટલા અનુચ્છેદ છે અનુચ્છેદ ત્રેસઠ મુજબ ભારતના રાષ્ટ્રપતિ પછી બીજું સર્વોચ્ચ સ્થાન ઉપરાષ્ટ્રપતિનું હોય છે અનુચ્છેદ ચોસઠ અન્વયે તેઓ રાજ્યસભાના સભાપતિ બને છે જેમાં અમેરિકાની પ્રથાનું અનુસરણ જોવા મળે છે તો રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે અનુચ્છેદ ચોસઠ મુજબ અને એ ક્યાંની પ્રથા છે તો અમેરિકાની પ્રથાનું અનુસરણ ત્યાં જોવા મળે છે અનુચ્છેદ પાસાઠ અન્વયે અમુક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિના પદની જવાબદારી પણ તેઓ સંભાળે છે અનુચ્છેદ પાસાઠ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ છાસઠ મુજબ થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉમેદવારની પસંદગીનો ક્રમ બતાવતી ક્રમિક મત મતની પદ્ધતિથી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન પદ્ધતિ પ્રમાણે થાય છે તો એક તો ગુપ્ત મતદાન પદ્ધતિથી થાય છે બીજી ક્રમિક મતની પદ્ધતિથી થાય છે અને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આ થાય છે અનુચ્છેદ છાસઠ મુજબ જેમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લઈ શકે છે આમાં વિધાનસભાઓને કોઈપણ પ્રકારે ભાગ લેવામાં આવતો નથી માત્ર લોકસભા અને રાજ્યસભા ભાગ લે છે ઉપરાષ્ટ્રપતિની લાયકાત શું હોવી જોઈએ તેઓ ભારતીય નાગરિક હોવા જોઈએ પાંત્રીસ વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ એટલે ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ તેઓ રાજ્યસભાના સભ્ય થઈ શકે તેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ તથા મતદાર મંડળના વીસ સભ્યોની બરખાસ્ત સોરી દરખાસ્ત તથા બીજા વીસ સભ્યોનું સમર્થન જરૂરી છે તો મતદાન મંડળના વીસ સભ્યોની દરખાસ્ત હોવી જોઈએ અને વીસ સભ્યોનું સમર્થન હોવું જોઈએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રૂપિયા પંદર હજાર ડિપોઝિટ ભરવી પડે છે કેટલી ડિપોઝિટ છે પંદર હજાર કુલ મતદાનના ઓછામાં ઓછા એકસઠમાંશ જેટલા મત ન મળે તો ડિપોઝિટ છે તે જપ્ત થાય છે આ પંદર હજાર છે એ પાછા મળતા નથી જો એટલા મત ના મળે એકસષ્ઠમાંશ યાદ રાખજો કોઈ સરકારી ખાતામાં લાભનો હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ એટલે કે ગવર્મેન્ટ ઓફિસર ન હોવા જોઈએ ઉપરાષ્ટ્રપતિના કાર્યો અનુચ્છેદ ચોસઠ અન્વયે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે તો મુખ્ય કાર્ય છે એમનું રાજ્યસભાના સભાપતિ બનવાનું ત્યારબાદ અનુચ્છેદ પાસઠ અન્વયે જો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે ઉપરાષ્ટ્ર જો રાષ્ટ્રપતિ ન હોય એનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું પદ સંભાળે છે આ સમયે તેઓને રાષ્ટ્રપતિનો દરજ્જો અને વેતન ભથ્થાઓ મળે છે રાષ્ટ્રપતિનો દરજ્જો પણ મળે અને રાષ્ટ્રપતિના જે વેતન ભથ્થાઓ છે તે પણ મળે છે તેઓ મહત્તમ છ મહિના સુધી રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળી શકે છે વધુમાં વધુ કેટલા છ મહિના સુધી રાષ્ટ્રપતિનો કાર્યકાર તેઓ સંભાળી શકે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિની રૂએ વેતન ભથ્થા પ્રાપ્ત થાય છે તો ઉપરાષ્ટ્રપતિના પદ માટે કોઈપણ પ્રકારના વેતન ભથ્થા હોતા નથી તેમને વેતન ભથ્થા જે મળે છે તે રાજ્યસભાના સભાપતિ તરીકે તેમને મળે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન જો સંસદના સભ્ય ન હોય તો તેઓ મતદાન કરી શકતા નથી વડાપ્રધાન છે તે ડાયરેક અને નીમવામાં આવેલા હોય અને સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહના તેઓ સભ્ય ન હોય તો તેઓ મતદાન કરી શકતા નથી ડૉક્ટર રાધાકૃષ્ણન અને હામિદ અંસારી બે વાર ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા કે આર નારાયણ તથા ડૉક્ટર જાકીર હુસેન બંને રાજદૂતો અને હાઈ કમિશનરો રહ્યા બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા તો ડૉક્ટર રાધાકૃષ્ણન અને હામિદ અંસારી બે વાર બનેલા છે જ્યારે કે આર નારાયણ અને ડૉક્ટર જાકીર હુસેન બંને રાજદૂતો હતા અને હાઈ કમિશનરો પણ હતા એ રહ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનેલા હતા ઉપરાષ્ટ્રપતિના પદની મુદત જોઈએ તેમના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે તેઓ રાજ્યસભાના સભાપતિ છે પરંતુ તેમની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ જ્યારે રાજ્યસભાના જે સભ્ય હોય તેની મુદત હોય છે છ વર્ષની એ આગળના વિડીયોમાં આપણે રાજ્યસભામાં બધું જોઈ ગયા ઉપરાષ્ટ્રપતિ રાજીનામા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખેલા અથવા અવસાન થવાથી અથવા તેમને દૂર કરવાથી તેઓ દૂર થઈ શકે છે તો ત્રણ રીતે થાય છે એક તો રાજીનામું આપી દઈએ કોને આપે તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે અથવા ઉપરાષ્ટ્રપતિનું અવસાન થાય અથવા તેમને દૂર કરવામાં આવે તો એ ત્રણ રીતે તેઓ દૂર થઈ શકે અનુચ્છેદ સિક્સટી સેવન અન્વયે રાજ્યસભાના જે તે વખતના તમામ સભ્યોની બહુમતીથી અને લોકસભાની સંમતિથી પસાર કરાયેલા ઠરાવથી ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે તો હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા અનુચ્છેદ સિક્સટી સેવનમાં આપેલી છે રાજ્યસભાના તમામ સભ્યોની બહુમતી જોઈએ અને લોકસભાની સંમતિ પણ હોવી જોઈએ તો તેમને દૂર કરી શકાય અનુચ્છેદ સિક્સટી એટ અન્વયે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં ચૂંટણી કરી દેવાય છે તો અનુચ્છેદ સિક્ષ્ટી એઇટમાં શું લખેલું છે કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દાની મુદત જ્યારે પૂરી થાય તે પહેલાં ચૂંટણી કરી અને નવા ઉપરાષ્ટ્રપતિ આવી જવા જોઈએ મૃત્યુ કે રાજીનામું કે પદભ્રષ્ટ અથવા બીજા કારણે તેમના હોદ્દાની ખાલી પડેલ જગ્યા માટે ખાલી પડેલ તારીખથી બનતી ત્વરાએ જગ્યા ભરવાનું ભરવા માટે ચૂંટણી કરાય છે એટલે જેવી જગ્યા ખાલી થાય કે તુરંત જ તેને ભરી દેવી અનુચ્છેદ સિક્સટી નાઇન અન્વયે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે ઉપરાષ્ટ્રપતિના શપથ કયા અનુચ્છેદમાં છે સિક્સટી નાઇનમાં કોણ લેવડાવે રાષ્ટ્રપતિ લેવડાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળની જે કંઈ માહિતી છે બંધારણ વિશે તે આગળના વિડીયોમાં જોઈશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેલી કરન્ટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે એ સિવાય અમારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરી દો તો હું તમને લિંક મોકલી આપીશ અને એ રીતે પણ તમે ગ્રુપમાં જોડાઈ શકો છો આશા રાખું છો આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો